રાવણ ને કીધું કે ગીતા ઉપર હાથ રાખો કે ઈ નહી થાય, કેમ કે સીતા ઉપર હાથ મૂક્યો ને આ પરિસ્થિતિ થઈ. તો ગીતા તો ભૂખા કાઢ નાખે, પણ માં ખોડલ નો દરબાર છે. વાતો થઈ, એક નાની વાત કરીને વધારે સમય નથી લેવો આપણી પાસેથી. દાતો હવે ઘરનો જ કાર્યક્રમ છે, ઘરનો ડાયરો છે, એટલે ગુલ રહે ગુલશન રહે ગુલ કે પત્તે ચલે ગયે, અબ અચ્છે અચ્છે બેઠે રહે ઓર મિસ કોલિયે ચલે ગયે. જેને જેને મિસ કોલ આવ્યા છે એ નીકળી ગયા. હા, મોબાઈલ મારી નાખ્યો માણાને. હા, હવે તો રઘુભાઈ મોબાઈલ એવા આવવાના, કોઈક મારવા આવતો છે ને મોબાઈલ કે ભાગો ભાગો ભાગો, ભાગીને રોડે સુડશે તો એરો દેખાડશે, જ્ઞાલી તો ઓલા આવે આમ આમ આમ. પણ જે વસ્તુ પૈસાથી ન થાય પ્રેમથી થાય, બુદ્ધિ છે ને, બુદ્ધિથી બીજાને છેતરી શકાય, બીજાને જીતી ન શકાય. બુદ્ધિથી બીજાને હરાવી શકાય, બુદ્ધિથી બીજાને જીતી ન શકાય. જીતવા માટે કેવલ ને કેવલ પ્રેમ જોવે છે. આજી મેરાણભાઈ ખૂબ સારી વાતો કરી, ઘણી વાતો ઘણે કાર્યક્રમની વાટે બેઠી હોય છે વાતો, પણ બધે બધે સારી વાતો ન થાય. અમુક જગ્યાએ અમે આખે આખી રાત અહીંયા કરીને ઘર ભેગા થઈ જાય, ધંધો લઈને બેઠા ભાઈ. પણ અમુક વસ્તુ અમુક વખતે જ બારી નીકળતી હોય છે. ભલે આપણો ગામ નાનું છે, આ કામ નાનું નથી, આ કામ બહુ મોટું છે. પરમ કૃપા હોય ને ત્યારે તમે યજ્ઞ કુંડ કરી શકો સાહેબ. એમાંય આ પ્રતિષ્ઠા મહોત્સવ મારી તારા ગોરહડા એ ઉજળા ને કરણી સંત
પત્ની રે મારી તારા વલો એટલી તાકાત હતી સાહેબ કે જવાળા ફૂટતી હતી, કોઈથી દાખલ નહોતું થવાતું. એ પીઠળ ની કૃપા થાય, ખોડલ ની કૃપા થાય, અને પઠો પીરે હારવાય આમ કહેવાય કે હાલ તો થઈ જાય સાહેબ. અને એ પણ જો ભેળો આવી જતો હોય, વિચાર કરજો એ શક્તિ તત્વની કેટલી તાકાત હશે. ભાઈ બહુ સારી વાત કરી મહેરાનભાઈ કે આ દેશની તાસીર જુદી છે. શબ્દ એક સંતો સંહિતા નીકળે, અહીં કૂવો ખોદો તો સરિતા નીકળે. સાવ અલગ જ તાસીર છે આ દેશની, કે જ્યાં મહાભારત વાવતો ગીતાનો એક મારોના પડકારા થતા હોય એની વચ્ચેથી યદા યદા હિ ધર્મસ્ય જ્ઞાન નિર્ભવતિ ભારત. ઘડીક આમ કલ્પના કરીએ કે કૌરવ અને પાંડવના ઘમસાણ યુદ્ધ લઈ જાય ત્યારે એમ તલવારની કગડાટીઓ બોલતી હોય, હાથીની સિગરાટીઓ થતી હોય, ઘોડાની હહણાટીઓ થતી હોય, અને એની વચ્ચે ભગવાન નારાયણ ને અર્જુન આમ ઉભા હોય, સન્નાટો સવાઈ જાય, માણસોના કાન મંડાઈ ગયા હતા ત્યારે. પણ જેના ભાગ્યમાં ન હોય ને, દુર્યોધનના ભાગ્યમાં શબ્દ નહોતા, એ રથથી હેઠો ઉતર્યો. અને ત્યારે દાદા ભીષ્મને એમ કહેતો કે હે દાદા, શું આને યુદ્ધના વખતે માંડ્યું છે, એટલે કયો પોતપોતાના રથ ઉપર જાય એટલે મારું યુદ્ધ તૈયાર થાય. અને પહેલી વાર દાદો ભીષ્મ દુર્યોધન સામે બોલ્યો છે, દુર્યોધન હું તને પગે લાગું, તું તારા રથ ઉપર વયો છે, મારું મોત ન બગાડ બેટા. અને દુર્યોધનને એના રથ ઉપર કાઢીને દાદો ભીષ્મ ત્યારે પહેલી વાર એટલું બોલ્યો હતો કે આજ હું ગંગેવ હોવાનો અફસોસ કરું છું, ગંગાનો દીકરો બન્યો એનો અફસોસ કરું છું. હું ગંગાનો દીકરો બન્યો એની કરતા કુંતે કેમ ન બન્યો, જો કુંતે બન્યો હોત તો નારાયણની વાણી સાંભળવાનો મને લાભ મળે. સાહેબ અમુક કાર્યમાં અમુક વોલામાં મોતીડું પરોવી લેવું એ તો પરમ કૃપા હોય તો જ થાય, બાકી આ લાભ લેવો એ નાની માના ખેલ નથી. ગામને ગોકુળિયું બનાવી નાખ્યું સાહેબ. કેટલા માણસો આવે, માણસોના જેમ હસ્તરેખામાં કામ હોય ને એટલું જ પગની રેખાએ કામ કરતી. અમુક માણાના પગલા પડી જાય ને સાહેબ તો ગામની રેખાઓ ફરી જાય તરત. આમાં કોના કોના રૂપમાં કોણ આવ્યો હોય શું ખબર પડે, કારણ કે યજ્ઞ થાય ત્યાં દેવતાઓને આવવું પડે ફરજિયાત.
જે જગ્યાએ યજ્ઞ થાય ત્યાં દેવતાઓને આવવું પડે, આવવું પડે, આવવું પડે. પણ એ દેવતાઓ ક્યાં આવે? સેવા કરતા હોય ને એના હૃદયમાં ઘડી ઘડીને હાથમાં ડોલું લઈ લઈને પાણી મળે પાવા સાહેબ, દેવતાઓનું ન્યાય સ્થાન છે. નહીં અમુક તો હાવ ઝપટ કરવા જ આવે, હાવ ગુંદિયું કાતરવા હાટું જ ઉપીલી બધા. આપણને એમ થાય કે ગુંદી હાટું આ જન્મમાં કે આની હાટું ગુંદીનું સંશોધન થયું. આપણે આપણે એમ કે ગુજરાતમાં ભૂખ મારો કોઈ દી આવે જ નહીં, કારણ કે આયલી તમે સોમનાથ ભોગો ને તો 360 આશ્રમ આડે આવે, એક એક ટક કાઢતા જાય તો વર હોયું જાય ગબદી. ત્યાંની પાછા ફરી હળુ હાલતા હાલતા પાછા અહીંયા આવી તો પાછું ડાવતી ને 2 વર્ષ આવવા જવામાં વ્યા જાય. અને વળી દરેક સંતો પોતપોતાની રીતે કામ કર્યો. હા અત્યારે સમય બહુ સારો છે, આ વર્ષે બાપુએ શીપીઓ ખોડ્યો તો ઓલે વર્ષે ધાબુ ભરાઈ જાય. એટલો સમાજ દેહ લ્યો, સમાજ મોડો છે. ભલે બધા માણસો એમ કહેતા કે સતયુગ ને ત્રેતાયુગ ને દ્વાપર યુગ ને એ યુગોમાં ભગવાન ભગવાન જન્મો યુગ સારો જ ન હોય. જે પોલીસ કરે ગામમાં આવે ગુનો કર્યો હોય તો ભગવાન પોતે કરે જન્મ લઈ, બધા બેકાર થઈ ગયા હોય તો. હવે તમે એ સતયુગ ને ત્રેતાયુગ ને દ્વાપર યુગ ને વિચાર કરો કે સતયુગમાં હરિચંદ્ર રાજા જેવો જગતના ચોકમાં વેચાતો હોય અને જયંતસિંહભાઈ રખેહર સિવાય કોઈ ખરીદનાર ન મળે તો બીજી પ્રજા કેટલી બેકારી છે વિચારતો કરો તમે. અને ત્રેતા યુગમાં માં જાનકી નું અપહરણ કરીને રાવણ લંકા લઈ જતા હોય અને જટાયુ સિવાય કોઈ એને અટકાવનાર ન મળે. અને ત્રીજી વાત છેલ્લી એ કહી દઉં કે માં જાનકી નું અપહરણ થાય, પરિબ્રહ્મ પરમાત્મા રાઘવેન્દ્ર સરકારના ઘરેથી મારીને તમારી જનેતા જગદંબા જાનકી નું અપહરણ થાય તો પેલા કેટલી બીજી સીતાઓના અપહરણ થયા છે કે રામની પત્નીનો વારો આવ્યો હશે. અને દ્વાપર યુગમાં પરિસભામાં દ્રૌપદીનો વસ્ત્ર ખેંચવાનો વારો આવે, એ પેલા કેટલી સ્ત્રીઓના અપહરણ એમ કહેવાય વસ્ત્રો ખેંચાણા હશે કે પાંડવના ઘરેથી પત્નીનો વારો આવે છે. અને કોઈથી ઊંચો હાહ ન લઈએ કઈ. અને અત્યારે જાત આવે રોડ ઉપર મોઢું ફેરવી નાખે દ્રૌપદી એક ભેગું. હમણાં એક રોડ ઉપર બેન આલ્યા જતા હતા તો વાહે કોક તો કરડું મગ નીકળે ને એ કાંઈક બોલ્યો એટલે બેન પાછળ ફરીને બોલ્યા, કોણ બોલ્યો? એ ઓલો કે હું બોલ્યો. તા કે સેન્ડલ ખાવી? ઓલો કે મારે રવિવાર છે. તા કે ફરાળી છે તારી માં? પતિ પત્ની ભાઈ નવું નવું કપલ, નવું નવું કપલ. હા હવે તો ભગવાનની દયા જોઈને હક પણ છે. પહેલા એવું નહોતું, વડીલો સંબંધ કરતા એ ફાઈનલ. એ તો ઘરે આવીને ઘોંઘટ ખોલ્યા ત્યારે ખબર પડી કે આ આપણા ભાઈ ગુલો ભાઈ છે. હવે તો જોઈને હક પણ છે, સારું કહેવાય. હવે તો ગામડામાં શરૂ થયું જોવાનું, ગામડામાં જોવા જાય. હમણાં એક છોકરો જોવાઈ ગયો ગામડામાં, ગામડું ગામ હા, દીકરી તો બેસારી અભણ ભોળોડી દીકરી, ઓરડામાં બેઠેલી દીકરી બાપા બહાર બેઠેલા, ઓલો આવેલો લોકેશ અને એક બાપા હારે આવેલા, એ વળે આમ ટોળા આપણે ખાટલા ટાળીને બેઠા. એટલે વળી દીકરીને બાપાએ કીધું, જો દીકરી બેઠી છે રૂમમાં, જાઓ બેટા વાત કરી લ્યો. હા ત્યાં વળી લુખેશ ગયો અંદર, જાણે આમ જોકમાં બકરું જાતું હોય. જેવો ઓલો રૂમમાં ગયો તો દીકરી ઊભી થઈ કે આવો ભાઈ આવો. બે ભાઈ તમે કે ક્યાં બે ભાઈ બેન ભાઈ? ઓલો કે બે ભાઈ ને એક બેન હતા, આજથી બે બેન ને બે ભાઈ. ગબદીને બારો ભાઈ આવ્યો ત્યાં બાપાએ કીધું, કા બેટા આપણું રેડી થાય? રેડી. હો બાપા તમારે એક દીકરી વધી ને મારે એક બેન વધી, ન ફાવે ધંધો ન કરવો. આ ઘૂંઘટ ખોલાની વાત આવી ને, આપણે સુરતમાં મારા મિત્ર છે, આ બધા ઓળખો છે, ગોવિંદ ભગત રામકૃષ્ણ એક્સપર્ટ, એના ફામે અમે જમતા હતા રઘુભાઈ. તે મારા સામેના ટેબલ એક ભાઈ બેઠેલા, એને નામથી બધા ઓળખે, એ ડાયમંડમાં બહુ મોટું નામ લાઠીના છે. એ આમાં બેઠેલો ને મારી આમાં દાંત કાઢે. મેં કાકા કેમ દાંત કાઢો? મને કે તું ભાઈ ઘોંઘટ વાળું કે નહીં, મને બહુ દાંત આવે. મેં કીધું કા? મને કે આપણે એ લોટ ના રહ્યા ને એમ. પણ મેં કીધું એટલા બધા કેમ દાંત આવે? મને કે કોઈ ન કહેતો કહું, હું કોઈ નહીં કહું માઇક સિવાય. મને કે ભાઈ મારા 45 વર્ષ પહેલા લગ્ન થયેલા, તેથી કે અમારે લાઠી પાન મળતા તો હું બે પાન લેતો જોયા કે એની હાટું ને મારી હાટું. પછી ત્યાં જઈને ઘૂંઘટ ખોલ્યો, પછી ભાઈ બે પાન હું ખાઈ ગયો. પછી એમ છું ઓહો આમાં હું પાન આપે, આ પાન ખાય તો મીંદડી ઊંદડીઓ મારે નીકળી એવું લાગશે. પણ સારા કાર્યો જ્યારે ગામમાં થાય, મૂળ વાત એ છે ગામ ગોકુળ્યું. બધા ગોકુળને યાદ કરો એટલે કૃષ્ણ યાદ આવે, કૃષ્ણને યાદ કરો એટલે ગોકુળ યાદ આવે, અને ગામની અંદર પવિત્ર કામ થાય એટલે કૃષ્ણ અને ગોકુળ બે યાદ આવે સાહેબ. અને બે યાદ આવે ત્યારે
આના ગીતડા ગાનારો હેમુભાઈ ગઢવી યાદ આવે. વ્રજના કોઈ માણસોને આવી અને કોઈ આવીને પૂછે છે કે ભાઈ તમે વ્રજવાસી છો? કે હા અમે વ્રજવાસી છીએ. પૂછનાર માણસ રોઈ પડ્યો, કહો તો તમે કેટલા ભાગશાળી. ભગવાન કૃષ્ણની વાહળી તો તમે સાંભળી છે ને? કે હા, હજી કૃષ્ણની વાહળીના સુર મારા કાનમાં ગુંજે છે. તો તમે ભગવાન કૃષ્ણની રાસલીલા જોઈ હશે ને? કે હા, હજી અમે આખું બંધ કરીએ તો શરદ પૂર્ણિમા અમને યાદ આવે. પૂછનાર માણા કહે છે, તમે કૃષ્ણની રાસલીલા જોઈ છે, કૃષ્ણ ભેગી ગાવું ચાલ્યું છે, એની વાહળી સાંભળી છે, તો હવે તમે આ ધરતીને લાયક નથી. હે, તમે ધરતીને લાયક નથી, હાલો અમે તમે વૈકુંઠમાં લઈ જઈએ. વ્રજના માણસો આહુડા લુછી ને, કે તમે ક્યાં ના છો ભાઈ? અમે વૈકુંઠમાંથી આવ્યા છીએ. એમ, અહીંયા શું કામ આવ્યા? અહીંયા એ માટે આવ્યા કે અમારા વૈકુંઠવાસીએ તમારી ધરતીની અંદર ડગલા ભર્યા છે ને બાળપણના, એની રજ અમારા મસ્તક ઉપર ચઢાવાય. તમારા વૈકુંઠવાસીઓને અમારી ધૂળ મસ્તક ઉપર ચડાવવા આવવું પડે ને? કે હા, તો તમારા વૈકુંઠને મૂકો દીહવાળે, અમારે નથી આવવું. કેમ? કે તમારા વૈકુંઠમાં જો લહેર હોત તો તમારા વૈકુંઠવાસી અમારી વચ્ચે વાહળી વગાડવા ના આવે. અને એટલે હેમુભાઈ ગાતા સાહેબ, કે મારું વન રાવણ છે કોટ નહી રે, આવું જે મારું વન રાવણ છે રૂડું, ભાઈ કોટ નહી રે આવું. બિહારીભાઈ બેઠા છે, વખાણ કરે એવું નહીં થાય. એના શું વખાણ કરવાનો? સૂરજના કોણ વખાણ કરી શકે? સૂરનો સૂરજ હતા હે મુભાઈ સાહેબ. પાડોદર જે દી એમ કહેવાય, પોતે નાટક કંપની લઈને પાડોદર, કેશોદની બાજુનું પાડોદર જે દી એમ કહેવાય કે હેમુભાઈ નાટક રમવા ગયા, રાન અવગણનું નાટક ભજવા. અને હેમુભાઈને જાહલ થવાનું સત્ય ઘટના ભાઈ. હેમુભાઈ પોતે એ સ્ત્રીપાટ પહેરતા, એ જાહલ બનવાનું, પણ કપડાનો જાહલનો પોશાક નહોતો એની પાસે. આખું ગામ આયરનું છે, એમાં એક દીકરી પોતાના કપડા લાવીને કીધું, જો હેમુભાઈ આ મારા આયરનો પોશાક છે, આ પહેરશો ને એટલે જાહલ લાગશો. અને સાહેબ એ જાહલ બનીને પાડોદરના પટમાં જેથી હેમુભાઈ ગઢવી આવ્યા સાહેબ, ને જાહલની ચીઠી રજૂ કરી. પંદર ગામનું માણા હતું સાહેબ, એક પણ વ્યક્તિ એવો નહોતો જેની આંખમાં પાણી ન હોય. નાટક પૂરું થયું અને હેમુભાઈ જે દીકરીના કપડા હતા એની ઘરેજીને ના કપડા આપ્યા. મેં વડીલો પાસે સાંભળ્યું છે સાહેબ, ઈ કપડા એ દીકરી જીવી ત્યાં સુધી કપડા પહેર્યા નહોતા, જાહલ ના સમજી એના પૂજા કરી હતી સાહેબ. ઈ હેમુ ગઢવી સાહેબ. પાછી કૃષ્ણની વાહળી કેવી? ઘણા ઘણા સુધરેલા કલાકારો ગાતા હોય
હેવા સરવા સરોવર સાજની. અમુક અમુક તો મારા ઉપાડા લીધો. ચપટી ભરી ચોખાને ઘીનો છે દિવસ. મહાકાળી મને દર્શન દો, નહીતર મારી પાવલીમાં તારી માં દર્શન દે. પાવલીમાં સૂટકી નથી આવતી. અમુક અમુક શબ્દ પણ હેમુભાઈ શબ્દ વાપરે છે અહીંયા. ફરવા હાદની કૃષ્ણની વાહળી કેવી હતી? ખરવા હાદની. આ તો હાર્મની છે જયંતભાઈ. આમાં સાત સપ્તક, 37 રાગ, એક રાગની અનેક અનેક રાગણી. પંડિત જસરાજજી અને લતાજી જેવા એમ કહે છે કે જે અમે કાંઠે કાંઠે ભગવાન કેવાય સબસબિયા કરીએ છીએ, એના અંદર ઊંડા જઈ ન શકાય. આમાં આનો સહારો લઈને ગાઈએ કાંઈ. આમાં એટલું બધું અઘરું છે, પણ હાદના મૂળ ત્રણ પ્રકાર છે. ખરવો, નરવો અને ગરવો. ભગવાન કૃષ્ણની વાહળી હરવા હાદની હતી. રજનીજી જ્યારે અમેરિકા ગયા ત્યારે રજનીજીને કોઈ સદગ્રસ્ત માણસને અહીંયા જમવા બેઠેલા, ખાલી ડાઇનિંગ ટેબલ ઉપર સમસી કાંટો અને ડીશ પડી છે, હજી પીરસાણું નથી. એમાં કોઈ અમેરિકન માણસે રજનીજીને પ્રશ્ન કર્યો કે હાલા 5000 વર્ષ પહેલા તમારા ભારત વર્ષમાં એક કૃષ્ણ નામની વિભૂતિ આવી અને એ વાહળીના સૂર છેડતા તો માણસ માત્રમાં તો અસર થઈ જતી હતી, પણ પ્રકૃતિની અંદર અસર થઈ જતી હતી. પ્રાણીઓ અને પક્ષીઓ પણ એમ કહેવાય ટોળે વળી જતા હતા. આવું હોઈ શકે? રજનીજી જવાબ ના આપ્યો. સમશીન કાંટો પીડ્યા હતા ને એ ડીશ મળ્યા વગાડવા રજનીજી. અખિલ બ્રહ્માંડ નો માલિક હતો સાહેબ. કૃષ્ણની વાહળી હરવા હાથની હતી. અને ત્રીજી વાત, જ્યાં સુર પૂરો થઈ જાય, જ્યાં વેદ પૂરો થઈ જાય, જ્યાં ઉપનિષદ પૂરા થઈ જાય, જ્યાં પ્રાર્થનાઓ પૂરી થઈ જાય, જ્યાં બુદ્ધિ વિરામ પામી જાય, અને સતા આ ન આવે ને ત્યારે છેલ્લે તો હાથ જ કરવો પડે. હાથથી તો એવી હાબદી થાય બાપ. હાથ કરું ના લાવજે મોગલ, હાથ કરું ના લાવજે. મુખડા નામ રોણજે, માડી મુખડા નામ રોણજે. શું તાકાત છે જગદંબાની? એક રાજપૂત નીકળે ને હાથ દીકરીઓ ભાગલે રમતી હોય, કોઈ કુકે રમતી હોય, ચારણ ની દીકરીઓ જોઈને એમ કહેવાય કે રાજપૂત ઉભા રહી છે. અને હાથે દીકરી હામું જોઈને કીધું, માતાઓ જય માતાજી. એ હાથ માલી છયે જવાબ આપ્યા, જય માતાજી દરબાર. હાથ મેં બોલી નહીં, નાની હતી બધાય થી. રાજપૂત ઘોડા ઉપર બેઠા બેઠા એટલું બોલે છે કે માતાઓ તમે છ દીકરીઓ જય માતાજી બોલ્યું, આ હાથ મેં કા ન બોલી? બેરી છે, મૂંગી છે. ત્યારે મોટી દીકરી ઉભી થઈ જગદંબા, એને કીધું કે રાજપૂત, એ બેરી નથી મૂંગી નથી, પણ એને તારી હારે નહીં બોલવું હોય. બેરી નથી મૂંગી નથી, અને તારી હારે નહીં બોલવું હોય. નહીં બોલવું હોય શબ્દ સાંભળી. અને સાહેબ ઘોડાનું પલાણ સાડી રાજપૂત ઘોડાથી એટે ઉતરણ પાખડીનો આટો એમ કે ભાઈ કાઢીને ડોકમાં ગાળીઓ નાખી, અને હાથ બી જે નાની નોતી બોલી એના પગમાં ત્રહીમામ શરણાગત શું કરી, અને જેમ લાકડી પડી જાય પગમાં પડી ગયા. અને તેથી હાથમી દીકરી બીજી કોઈ નહોતી, આ જેને આપણે બોલાવીએ છીએ ને ખોડિયાર પોતે હતી સાહેબ. અને જે રાજપૂત પગમાં પીડે બીજો કોઈ નહોતો, એ સિંહોરનો ધણી આ તો ભાઈ ઠાકોર પોતે હતા. અને એના ખંભા ઉપર ખમકારા કરતી કરતી કીધું, ખમા રાજપૂત, ખમા હતા ભાઈ, ઉભો થા. દી ઉગેડ દી હાથ મેં, એટલામાં જો એમ કે મેં કે તને 1800 પાદર આપેલા તો માનજે કા ખોડિયારે આપેલા. ભલા એ 1800 પાદર દઈ દેતી હોય, સિંધમાં સુમરાને મારી હકતી હોય તો આપણો હાથ નો સાંભળે?
કહાદ માં ખામી હોય અને કા પુકાર માં ખામી હોય સાહેબ. એમ નારાયણ ની વાહળી કેવી હતી? ખરવા હાથ ની હતી. અને છેલ્લી વાત સાહેબ, વિમાન મોકલો તો મોકલ જોવે, વિમાન મોકલો તો કુટ નહી રે નામો રે મારો વન રાવણ છે રૂડું હું, ભાઈ કુટ નહી રે આવ રે મારો વન રાવણ છે રૂડું હું, ભાઈ કુટ નહી રે આવ રે બાપ વન રાવણ છે રૂડું હું, ભાઈ કુટ નહી રે આવ રે આપો બોરડી છે હવે બૂડું હું, ભાઈ કુટ શ્વાસ તમારા બાકી હોય અને ઈચ્છાઓ પૂરી થઈ જાય જીવો છો એ સ્વર્ગ છે, અને ઈચ્છાઓ બધી બાકી હોય અને શ્વાસ ખૂટી જાય એ મૃત્યુ છે. એમ આજનો જે રૂડો જે અવસર સાહેબ, એ આપણી ઈચ્છાઓ બધી પૂરી છે, હવે જીવીએ છીએ એ બધું હવે વૈકુંઠ છે, કારણ કે માં ખોડલ અહીં આવે છે. અને આવું બધું કરવાના વિચારો કોઈ કોલેજમાંથી ના આવે, આની કોઈ યુનિવર્સિટી નથી, સંસ્કારની યુનિવર્સિટી નથી. સંસ્કારની યુનિવર્સિટી કેવલ ને કેવલ આ દેશની માં. આ વાત ક્યાંથી આવે? આ વિચારો ક્યાંથી આવે? જનેતાના ઉદરમાંથી સાહેબ. અને એટલે મેઘાણીને લખવું પડે છે, મેઘાણીને કહેવું પડે છે. રઘુભાઈ આ બધા કલાકારો ને એટલે ગાવું નહીં, પણ એક ઇતિહાસ છે. જેટલા લગ્ન પહેલા મંજીરા વાળા શીખી છે ને ભાઈ, મંજીરા લગન પેલા જેટલા, આ જો કે આ છોકરા બધા તારા તો થઈ ગયા બાપુ, આપણે તો તું હલવાવાનો છો બેટા. ઓલો જોક પૂરો કરી દઉં, કપલ નહીં વાત કહી દઉં એટલે આનું આવી જાય. મંજીરા ખરેખર મંજીરા છે ને, અઘરામાં અઘરું વાદ્ય હોય તો મંજીરું આખરે તૂટે, વધારે વધારે કોઈ વધારે મહેનત કરતા હોય આખા સ્ટેજમાં તો મંજીરા હવારે ઓછા ઓછા રૂપિયા એ જ લે. આ દેશનો નિયમ એવો છે, બળ કરે ને કાંઈ નથી મળતું, બળ ખાય વાંધો ને માલ ખાય વધારે. સત્ય, પણ મંજીરા લગ્ન પછી જ શીખાય, વહેલા શીખી ગયું, કારણ કે વહેલા શીખાય જાય ને એનો એને માગા લઈને જાય ને હામા વાળા પૂછે કે તમારો મૃત્યુ ધંધો શું કરત, હું કેવું કયો આવું, પછી કેવું પડે કે ના ના એક બે દુહાઈ ગાય છે. કપલ એકચ્યુઅલી નીકળેલું ચોપાટી ઉપર ફરવા ગયા, ત્યાં એક જણો વાંદરું મારતો, બહુ સરસ વાંદરું હતું, એનો માલિક એનો મદારી એનો ગારુડી, જેમ કેમ વાંદરાને એમ કેજો સાહેબ આવ્યા સલામ કરો એટલે સલામ મારે, દોરી ઉપર ચાલો એટલે દોરી ઉપર ચાલે, ટીપ ઉપર ચાલો તો ટીપ ઉપર ચાલે, ઊંધું ગુલોટ ખાવ તો ઊંધું ગુલોટ ખાય, સીતું ગુલોટ ખાવ તો સીતું ગુલોટ ખાય. એટલું સરસ ને માણસો એટલા બધા રાજી થયા, ખેલ પૂરો થયો, કોઈ 50 રૂપિયાને કોઈ 20 રૂપિયાને કોઈ 100 રૂપિયાને, તો બોલો બધા ભેગા કરી, માકડો અહીં પાછું ખંભા ઉપર બેસી ગયેલું, એ વળી બેઠો બેઠો જમરૂખ ખાતું હતું, એ ઉપર બેઠો બેઠો છોતરાઈને માથે પડતા થવાના, અને ઓલો આમ બેઠો બેઠો બધા પૈસા ભેગા કરીને આમ આમ ગણતો હતો, આમ આવી ગયું ને ચિત્ર બધું કેવી રીતે હોય એ બધું આવી રીતે બેઠેલો. પણ આ જે નવું કપલ હતું એને આ વાંદરું બહુ ગમી ગયું, એટલે ઓલો ભાઈ ન્યા જઈને કીધું કે ભાઈ અઈ આ વાંદરું કેટલામાં લીધું, બોલે હા મુજન બીજો કે તને કહો એ ભાઈ આ વાંદરું કેટલામાં લીધું,
તને કહે જવાબ જ ન આપ્યો એટલે પત્ની નો મગજ ગયો. એને કીધું, એ ભાઈ ક્યારના મારા પતિ તમને પૂછે છે કે આ વાંદરું કેટલામાં લીધું, જવાબ કેમ નથી આપતા? ત્યારે બોલે ધીમો એટલું જ બોલ્યો કે બેન મેં તમને ક્યારેય પૂછ્યું. લાંબી વાઈટ વાળો ફટાકડો છે, બહુ મોઢો ફૂટે. અમુક ને 15 દિવસ પછી પણ એ બધા સંસ્કાર મૂળવા કહેવા તો એ કહું, સારા સંસ્કાર છે એ જને તને ઉદર ના હોય છે. એટલે મેઘાણી લખે છે, પીધો કસુબી નો રા રાજયમ, પીધો કસુબી નો રા રાજયમ, પીધો કસુબી નો રા. એ મન ધોળા ધાબણ કેરી, ધોળા ધાબણ કેરી, ધારાય ધારાય પાડો કસુબી નો રા. ઓ રાજ મને લાગ્યો, ઓ રાજ મને લાગ્યો, ઓ રાજ મને લાગ્યો કશું બી નો રા. ઓ રાજ મને લાગ્યો કશું બી નો રા. ભીષણ રાત્રિ કેરા, ભીષણ રાત્રિ કેરા, પહાડો નિત્રાળો એ ટોળો કસું બી નો રા. રાજ મને લાગ્યો, કસું બી નો રા. રાજ મને લાગ્યો, કસું બી નો રા. એવી વાલી દિલ દારો ની પગની મેદી પર થી ચૂનો કસુંબી નો અંગો રાજ મને લાગ્યો કસુંબી નો ચૈત્ર નામ મધુનું છે, એવી માઘી નવરાત્રિમાં માસ ખોડિયાર બિરાજવાના છે.
એવા પ્રસંગે હું રાજભર ના સમગ્ર પરિવાર ભાઈ શ્રી રઘુભાઈ અને સમગ્ર બોરડી ગામ સરવૈયા પરિવારના 71 પેઢીના પૂન ઉજાગર થયા હોય ત્યારે જ આવો એક શુભ વિચાર રાજભાને આવ્યો. એટલે રાજભાના માતા પિતાને વંદન છે, એની પેઢીઓના પિતૃને હું અહીંથી એની ચેતનાને વંદન કરું છું કે જેના દ્વારા આવો એક ભગીરથ કાર્ય આ બોરડીના પાદર થયું છે. રાજભા તમને ખૂબ ખૂબ અભિનંદન છે, એક ચારણને નાતે આશીર્વાદ છે. આકાશ પાતાળ તું ધારી અંબર નાથ સુરા નરભાઈ નમે દિગપાળ દિગંબર નાથ ગી તુંગર સાથ ગી સાયર દેન સમે નાથ નને નર 64 મારી હાથ પસારી તે મહારી રવ રાય રવતી જતમસી અવતર મેશ્ય ઈશ્વરી માણી રાજ મને લાગ્યો, રાજ મને લાગ્યો, હો રાજ.
Ha ha ha!